નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ચોખાનો એકદમ જબરદસ્ત નાસ્તો આ નાસ્તો હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ છે ઓછું તેલ અને ઓછી મહેનતમાં બની જતો આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો અહીં મેં એક કપ ચોખાને સાફ પાણીથી ધોઈ બે કલાક પલાળી લઈ લીધા છે ચોખા તમે કોઈપણ વેરાયટીના લઈ શકો છો તમારી પાસે ઘરમાં જે હોય એ લઈ શકો છો હવે ચોખાને જારમાં એડ કરી દઈએ સાથે તેમાં એડ કરીશું એક કપ ખાટું દહીં અને હવે સ્મૂથ બેટર બનાવી લઈએ તો સ્મૂથ બેટર બનીને તૈયાર છે તો આ રીતે તમારે બેટરને તૈયાર કરી લેવાનું છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે તેમાં એડ કરીશું સૂજી તો આ રીતે સૂજીને થોડી થોડી એડ કરી મિક્સ કરતા જઈશું તો અહીંયા આપણે અડધો કપ સૂજી એડ કરીશું તો બધી સૂજી આપણે એડ કરી દીધી છે હવે આપણે એક જ ડિરેક્શનમાં બે મિનિટ સુધી બેટરને ફેટી લઈએ એનાથી આપણો નાસ્તો એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે તેમાં એડ કરીશું થોડું પાણી અને હવે એકવાર મિક્સ કરી દઈએ પાણી તમે જરૂર પ્રમાણે લઈ શકો છો હવે આપણે બેટરને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ તમારા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ ના વધારે પાતળી કે ના વધારે જાડી તો દસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે તેમાં એડ કરીશું દોઢ ટીસ્પૂન લીલા મરચા આદુની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકવાર મિક્સ કરી દીધી મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો હવે આપણે નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં વઘાર એડ કરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન તેલ સ્પૂન ટીસ્પૂન અડધો ટી ટીસ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને રેડી કરી લીધો છે આ વઘાર એડ કરવાથી નાસ્તો એકદમ સુપર ટેસ્ટી બનશે હવે લાસ્ટમાં એડ કરીશું અડધું ટીસ્પૂન બેકિંગ સોડા અને હવે બેકિંગ સોડાને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દીધી હવે બેટરને તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી સ્ટીમ કરવા મૂકી દીધી તો આપણે આ નાસ્તાને સ્લો ફ્લેમ પર પંદર થી વીસ મિનિટ સુધી સ્ટીમ કરીશું તો નાસ્તાને બફાતા મિનિટ થઈ થઈ ગઈ છે છે અને તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સરસ રીતે સ્ટીમ ગયો હવે નાસ્તાને હલકો ઠંડો કરી લે અને કરી સર્વ લે તો એકદમ ટેસ્ટી અને જાળીદાર નાસ્તો બનીને તૈયાર છે ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે તમે આ નાસ્તાને કોથમીરની ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો